બેસી શકીએ નહીં, કારણ કે આપણા જવાનો આપણા બાળકો એમને આપણે મોકલીએ છીએ બોર્ડર ઉપર, એમને મરવા માટે નથી મોકલતા. એ આપણું ગર્વ છે. આપણો જયારે એક જવાન શહીદ થાય છે ત્યારે એમના 100 માણસો મૃત્યુ પામવા જોઈએ, એને એવો કડક જવાબ આપવાની જરૂર છે. ઠીક છે, હવે એકની જગ્યાએ 10 માથા લઈ આવો, પણ એનાથી આતંકવાદ ક્યાં નાબૂદ થાય છે રુઝાન? એનાથી કઈ એક એકની જગ્યાએ 10 કે 50 તમે માથા લઈ આવો, આતંકવાદ ક્યાં બીજા 10 ઉભા થાય છે? અહીંયા તો થોડું પેટર્ન યાદ કરાવી દો. પઠાણકોટ ને ઉરીની જે પેટર્ન હતી એના કરતા જુદી પેટર્ન છે. આ પેટર્નમાં ઇન આપણો લોકલ, ત્યાંના લોકલ હતો એને એ જિહાદી બન્યો છે, ફિદાઇન એ બન્યો છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે સમજવું જોઈએ કે આટલા વર્ષોથી આપણે લેટ અસ સે વી આર પુટિંગ લોટ ઓફ આર્મી ફોર્સ ટ્રૂપ્સ ઇન પાકિસ્તાન, ઇફ આઈ એમ નોટ, આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ ફિગર, પણ જે પેપર્સમાં આવે છે કે 10 લાખ આપણી આર્મી છે ત્યાં કાશ્મીર, જમ્મુ કાશ્મીરમાં, બરોબર છે? તો બી આ રીતે અંદર ને અંદર થયું, એટલે આપણે એ કેમ નથી સમજી શકતા? લેટ અસ ટેલ યુ, આઈ મીન આઈ એમ અગેન રિપીટિંગ વન થિંગ, કે મારે એવું શું કહેવાય, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિગ્રેસ ધ ઇસ્યુ, બટ કરન્ટલી બીકોઝ ઓફ પોલિટિક્સ આટલા વર્ષથી પ્રોબ્લેમ સિમર થયો, હજી સિમર થશે બીકોઝ ઓફ પોલિટિક્સ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ચીજ કે અગર જ્યારે અંદરનો પોતે માણસ એક ફિદાઇન થઈ જાય, લોકલ માણસ ફિદાઇન થઈ જાય, એટલે એકલો જ નહીં હશે, બીજાની પાછળ 10 હશે, એ બી કહી દઉં. એટલે આપણે ગલત ફેમીમાં ના રહીએ કે આપણે ત્યાં વોર કરશું તો અહીંનો ફિદાઇન અહીંયો છોડશે નહીં આપણને, કારણ કે એ ફિદાઇન થઈ ચુક્યો છે. એટલે ઇમ્પોર્ટન્ટ અત્યારે આપણે હાથ ઉપર હાથ ધરીને બેસી ના રહેવાનું. સમજાઈ રહી છું ને સાહેબ, મને બોલવા દો ને. મેં હાથ પર હાથ બેસવાની વાત કરી સાહેબ, મેં અત્યારે એ વાત કરી જે ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે આપણે જે કાશ્મીરમાંથી એ લોકોને કાઢી, ટેરરિઝમ પહેલા આપણે કાશ્મીરમાંથી ખલાસ કરવું પડશે, એ ઇમ્પોર્ટન્ટ છે. આટલા વર્ષોથી આપણી આટલી બધી ટ્રૂપ્સ કાશ્મીરમાંથી શું કર્યું? આઈ શુડ નોટ મને એ લોકોમાં ડાઉટ નથી કરવા, મને ડાઉટ નથી કરવા, બટ આઈ એમ શ્યોર કે બીકોઝ ઓફ વોટ એવર પોલિટિકલ રીઝન્સ વિચારોના હાથ કપાયા હતા, હવે હાથ ખોલવામાં આવ્યા છે, વિચ આઈ એપ્રિશિએટ એન્ડ આઈ રિસ્પેક્ટ, અને મને ફૂલ કોન્ફિડન્સ છે કે આપણામાં તો પહેલાથી જોર ને દમ હતો જ, પણ અનફોર્ચ્યુનેટલી આપણા હાથ બાંધવામાં આવ્યા હતા, એટલે આ બધા ફલી ફૂલિયા. ના તો અગર કાશ્મીર જેવા પોપ્યુલેશનમાં અગર હર હર કાશ્મીરી ની સામે, હર 10 કાશ્મીરી ની સામે આપણું એક આર્મી વાળો માણસ ત્યાં ઉભો છે, તો બી આપણા આ દિવસ જોવા પડ્યા છે, એ શું કામ? પણ હવે ભલે જાગ્યા ત્યારથી સવાર, અને હવે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કૂટનીતિ, શી ઇઝ યુઝિંગ ધ રાઈટ વર્ડ, કે કૂટનીતિ કામ કરવી પડશે સાહેબ. ખાલી અમે વોર પર જઈશું, વોર પર જઈશું, સોરી મારે અહીંયા બધા મણિનગર ના જે રહેવાસીઓ કે જે બી ઇન્ડિયન સમજ હતા, વોર પર જઈશું, વોર પર જઈશું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ વોર ઇઝ? તમે કોઈ દિવસ વિચાર્યું છે? અહીંયા એક સિમ્પલ રાયટ થાય છે, રાયટ થાય છે ત્યારે આપણી હાલત કેવી થાય છે? આપણી આપણે આપણા દિવસ આપણા સિટી ની હાલત કે રાયટ થી આપણને ખબર પડે છે ને? આપણે વોર પર વાત કરીએ, કાશ્મીર ઇઝ નેવર એન મિલિટરી ઇશ્યુ, અને 3 લાખ કે 30 લાખ મિલિટરી ત્યાં નથી, ત્યાં થોડાક હજાર ની સંખ્યાઓમાં